नमस्ते बाळ मित्रों, आपणी શાળામાં સ્વાગત છે। ચાલો આજે આપણે ભણ્યાવી હાથનો પંખો। હાથનો પંખો એટલે કે જે આપણે આમથી આમ ફૂલાવીને કરી છે ને। સૌપ્રથમ આપણે ડ્રોઈંગ શીટ લેવાની। ડ્રોઈંગ શીટ બે ભાગ હોય એના બે ભાગ કરી નાખવાના। ત્યાર પછી આપણે શું કરવાનું છે કે એમાં કે આપણે આવી રીતના ધીમે ધીમે આટલી કર્ડ કરતી જવાની છે। ચાલો પહેલાનું આપણે કરી લે, આ થઈ ગયું આટલું। ત્યાર પછી એને ઉલટાવી નાખવાનું। ઉલટાવીને પછી આપણે શું કરવાનું છે, એને સરખે સરખું માપથી આપણે એને કરી નાખવાનું છે। ધ્યાન રાખવાનું કે આડા સવળું ક્યાંય જવું જોઈ નહીં। આવી રીતના આપણે કરવાનું છે, સીધું અને ઉલટું, સીધું અને ઉલટું, ઉલટાવતું જવાનું અને કરતું જવાનું છે। ચાલો એ આપણે આજે કરી લઈએ। થોડુંક આડા સવળું પણ જાય તો પણ એ વાંધો નથી। આપણે એને આવી રીતના ઉલટાવતું જવાનું છે ધીમે ધીમે। ચાલો આવી રીતના તમારે એક અલગ બે ભાગ કરે, કોઈ અલગ કલર હોય ને એવી રીતના ઊંધા સવળું કરીને આવી રીતના કરી નાખવાનું છે। ત્યાર પછી આ ત્રણેય ભાગ છે આપણે એને શું કરશું, જોઈન્ટ કરી લેશું। આ બે ભાગ છે એને પહેલાં આપણે કરી દઈએ જોઈન્ટ, ગુંદર લગાવી દઈશું। તમારી પાસે ગન બીજા કોઈ પણ હોય તો એનેથી પણ તમે લગાવી શકો છો। ધીમે ધીમે આપણે કરશું અને આપણે એને જોઈન્ટ કરી દેશું અથવા ચોંટાડી દેશું, સરખે સરખા આવે એવી રીતના આપણે કરશું। આવી રીતના આપણે જોઈન્ટ કરી દેશું। ઊંધી સાઈડ આપણે એવું લાગે તો આપણે આવી રીતના થોડું કરી નાખશું, કારણ કે એ જોઈન્ટ થઈ જાય એટલા માટે। ત્યાર પછી આને પણ એવી રીતના શું કરશું કે એની સાથે વચ્ચેનો ભાગને જોઈન્ટ કરી દેશું આપણે। પહેલાં સવળું કરશું, સવળો પહેલાં આપણે માપું માપ વ્યવસ્થિત કરી લેશું અને ઉપરથી સરખું આવી જાય એવી રીતના આપણે આને જોઈન્ટ કરી દેશું। કારણ કે નાના મોટું હોય તો આપણે જોઈએ કે પછી સરખે સરખો ભાગ દેખાય નહીં। એને ઉલટાવી દેશું, ઉલટાવીને આપણે એને ફરીથી આપણે આવી રીતના જોઈએ। હવે તમને અહીંયા વધારાનો કાગળ લાગે કે એવું થાય કે વધારાનો કાગળ છે તો આપણે શું કરવાનું કે કાતરથી કાપી લેવાનું થોડું થોડું, બાજુનું કપાઈ ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા પણ એવી રીતના લાગે કે વધારાનું છે થોડું ઘણું તો થોડું થોડું આપણે એને કાપી લેશું। ત્યાર પછી અહીંયા પણ તમને એવું લાગતું હોય કે અહીંયા બે સાઈડ અલગ અલગ આપ્યું છે તો કે વધારે અહીંયા વધારે છે, અહીંયા પણ વધારે, અહીંયા ઓછું થાય તો આપણે એને સરખે સરખું માપ કરીને કાપી લઈએ। આવી રીતના સરખે સરખું માપ કરીને આપણે થોડું ઘણું એને આવી રીતના જોઈન્ટ કરતા જશું કે આપણે ઘડી કરી હોય ફરીથી ખરાબ ન થઈ જાય એટલા માટે। આવી રીતના એને થોડુંક આપણે આમ દબાવી દેશું, ત્યાર પછી એને આપણે આમ રાઉન્ડ કરી લેશું આવી રીતના। હવે આ થઈ ગયું ત્યાર પછી આપણે આ લાગે કે આ કઈડ આપણી ઊંધી છે તો આપણે એને ઉલટાવી દેશું આવી રીતના। હવે અહીંયા જે ભાગ છે એને આપણી દાળી કરી લેશું, ઝાલવાની સળી। આવી રીતના કાગળ હોય એને આપણે ડબલ ભાગમાં પહેલાં પાડી દેશું અને એને આપણે ઘડી કરી લેશું। ઘડી થઈ જાય ત્યાર પછી આપણે એને કાતર વડે એને શું કરશું, કાપી લેશું। થઈ ગયું ત્યાર પછી આપણે એને આવી રીતના પાછું અંદર અંદર નાની નાની શું કરતા જશું, ઘડી પાડતા જશું આવી રીતના ધીમે ધીમે એને કરતા જશું। આડા હવડી ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। આવી રીતના આપણે ઘડી પાડતું જવાનું છે।
અને ત્યારે આપણે પહેલાં એને અહીંયા સેજ આમ ખોલીને આપણે શું કરી દઈશું, ગુંદર લગાવી દઈશું. અને આને આપણે અહીંયા જોઈન્ટ કરી દઈશું. આવી રીતના આપણે એને જોઈન્ટ કરી દઈશું. થોડી ભીં દેવાની, વધારે દેવાની નહીં. આ એક થઈ ગઈ સળી, તેવી રીતના આપણે એને બીજી સળી પણ કરી લેશું. જેમ આપણે પહેલી કરી છે એવી રીતના આપણે બીજી સળી પણ કરી લેશું. આવી રીતના આપણે બે સળી થઈ જાય એટલે આપણે જે આ છે એની કિનારી આપણે એને લગાવી દઈશું. ચાલો આપણે એને લગાવી દઈએ. અહીંયા ગુંદર જે વધારે ભાગ છે, જાડો ભાગ, ત્યાં જ હંમેશા આપણે લગાવવાની છે. અહીંયા આપણે બે સળીને આપણે અહીંયા લગાવી દઈશું આવી રીતના ઊંધી સાઈડ. આવી રીતના જોશું આપણે ધીમે ધીમે. તમારી પાસે કોઈ સામેણાની સળી હોય તો પણ તમે લગાવો તો પણ ચાલે, આપણે લાગી જાય એનો. આવી રીતના કરી નાખશો, સુકા દાવા દઈ. ચાલો આપણે આ આપણે સળી લગાવી. જો તમને એવું લાગે કે ચોટતી નથી તો તમારે શું કરવાનું કે તમારે અહીંયા સેલો ટેપ લગાવી દેવાની. આવી રીતના બે સળી લાગી જાય એટલે આપણે આને આવી રીતના કરીશું. આ આપણું બની ગયું. અહીંયા તમને આ કરશો એટલે આવી રીતના થોડું થશે, જોઈન્ટ નહીં થાય. એટલે તમારે આવી રીતના શું કરવાનું છે, આ થાય એટલે તમારે શું કરવાનું, અહીંયા એક લગાવી દેવાનું છે ફૂલ, જે આપણે હમણાં ફૂલ બનાવી લઈએ. ચલો આપણે છે પછી આવી રીતના ફૂલ ના લેવું હોય તો ગોળાવું સર્કલ હોય ને એમાં આપણે શું લગાવી દેવાનું છે, ગુંદ. ગુંદ લગાવીને આ બેને આપણે ધીમે ધીમે આવી રીતના જોઈન્ટ કરતું રહેવાનું અને આપણે ઉપર લગાવી દેવાનું. કારણ કે શું થાય, નોખું આવી રીતના થાય ને આપણે ધીમે અહીંયા ચોંટાડી રાખવાનું છે. ચોંટી જાય ને એટલે આપણે ત્યાં સુધી, ચોંટી ન જાય ત્યાં સુધી આપણે એને આવી રીતના કરવાનું છે. આમનામ રાખવાનું છે. તમે અલગ પકડી શકો, તમારે અલગ કરવું હોય તો તમારે શું કરવાનું, આને કાઢી નાખવાનું, પાછું ફરીથી લગાવવું હોય તો આને ચોળી દેવાનું. આટલું ખાલી વ્યવસ્થિત કરવાનું. આ આપણું બની ગયો વીંજણ. આ પણ થાય અને આમ પણ થાય, કોઈ પણ રીતના થઈ શકે. તમે ડેકોરેશન કંઈ કરવું હોય તો તમારે આને સરળતાથી તમે કરી શકો છો. તમે પણ ઘરે આવી રીતના બનાવજો. નમસ્તે બાળમિત્રો.